દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર આજે આપણે ધોરણ આઠના સામાજિક વિજ્ઞાન વિષયના તારીખ પંદર ચાર બે હજાર ત્રેવીસને શનિવારના રોજ જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ત્રેવીસ એટલે કે વાર્ષિક પરીક્ષા બે હજાર ત્રેવીસનું જે પ્રશ્નપત્ર લેવાનું છે તેમના સંપૂર્ણ જવાબો સાથેનું જે સોલ્યુશન છે તેનો આ વિડીયોની અંદર આપણે અભ્યાસ કરવાના છે મિત્રો આ જે પ્રશ્નપત્ર છે તે બ્લૂ પ્રિન્ટના આધારે એટલે કે અધ્યયન નિષ્પત્તિઓના આધારે તૈયાર કરેલું છે એટલા માટે ખૂબ જ ઉપયોગી અને મહત્ત્વનું પ્રશ્નપત્ર છે દરેક વિદ્યાર્થીઓએ આ પ્રશ્નપત્રનો અભ્યાસ કરવો જેથી કરીને તમે પરીક્ષાની જે પેપર સ્ટાઇલ છે તેનાથી માહિતગાર થશો અને આ પ્રકારનું જ પ્રશ્નપત્ર પરીક્ષામાં તમને પૂછાશે જેનો સમય છે સવારે આઠથી અગિયાર એટલે કે ત્રણ કલાકનો અને કુલ એંસી ગુણનું પેપર છે તો જોઈએ આપણે પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો જેના કુલ છ ગુણ છે પહેલો સવાલ ગાંધીજીએ કઈ ભાષામાં પ્રાથમિક શિક્ષણ આપવાની હિમાયત કરી હતી તો જવાબ આવશે ગાંધીજીએ માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ આપવાની હિમાયત કરી હતી બીજો સવાલ છોડીઓની નિશાળ નામની કન્યા શાળાની સ્થાપના કોણે કરી હતી તો છોડીઓની નિશાળ નામની કન્યા શાળાની સ્થાપના હરકુંવર શેઠાણીએ કરી હતી ત્રીજો સવાલ ભારતમાં પશ્ચિમી ઢબે શિક્ષણ આપતી સર્વપ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના ક્યાં થઈ હતી તો ઉત્તર ભારતમાં પશ્ચિમી ઢબે શિક્ષણ આપતી સર્વપ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના શ્રીરામપુરની અંદર થઈ હતી ચોથું ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવાનું સૂચન કોણે કર્યું તો ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવાનું સૂચન ગોપાલ કૃષ્ણ ગોખલેએ કર્યું ત્યાર પછી આપણે આગળ જોઈએ પાંચમો સવાલ સ્ત્રી શિક્ષણની શરૂઆત ક્યાંથી થઈ હતી તો સ્ત્રી શિક્ષણની શરૂઆત શ્રીરામપુરથી થઈ હતી છઠ્ઠો સવાલ ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ ક્યારથી થયો તો ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ ઈસવીસન અઢારસો તેપનથી થયો હતો ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો જેના કુલ ચાર ગુણ છે પહેલો સવાલ વિધવા વિવાહ વિશે માહિતી આપો તો ઉત્તર મધ્યકાલીન ભારતમાં પતિના મૃત્યુ બાદ વિધવાઓને પુનઃ લગ્નની છૂટ મળતી ન હતી તે સમયમાં આર્થિક ઉત્પાદનનું કાર્ય પુરુષો કરતા હતા આવા પુરુષોનું મૃત્યુ થતાં વિધવા માટે જીવન જીવવું મુશ્કેલ થઈ જતું આ દુર્દર્શા દૂર કરવા મહિલાઓને આપવું તેઓને આર્થિક રીતે પગભર કરવી અને મહિલાઓને શિક્ષણ આપવું સમાન પુનઃ લગ્નની છૂટ આપવી અત્યંત આવશ્યક હતી પ્રાચીન ભારતમાં વિધવા વિવાહની પ્રથા હતી પરંતુ પછી આ પ્રથા બંધ થઈ વિધવાઓના પુનઃ લગ્ન માટે સમાજ સુધારકોએ ભગીરથ પ્રયત્નો કર્યા જેમાં રાજા રામ મોહનરાય અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર મુખ્ય હતા સમાજ સુધારકોને વિધવા વિવાહ માટે પુસ્તકો ચોપાનિયા છાપી લોકોને આ માટે જાગૃત કર્યા મહારાષ્ટ્રમાં મહાદેવ ગોવિંદ રાનડે રમાબાઈ રાનડે જ્યોતિરાવ ફૂલે સાવિત્રીબાઈ ફૂલે મહર્ષિ કરવે ગોપાલકૃષ્ણ ગોખલે વગેરેએ પણ વિધવા પુનઃ વિવાહ માટે બાળલગ્ન વિરુદ્ધ બહુ જ મોટી ઝુંબેશ ચલાવી અને વિધવા આશ્રમોની સ્થાપના કરી આદૂષણો સામે પડકાર આપ્યો ત્યાર પછી બીજો સવાલ છે કે બ્રહ્મો સમાજની પ્રવૃત્તિઓ ટૂંકમાં લખો તો ઓગણીસમી સદીમાં સ્થપાયેલી સંસ્થાઓએ સામાજિક સુધારા કરવામાં પાયાની ભૂમિકા ભજવી જેમાં અગ્રસ્થાને રાજા રામ મોહનરાય દ્વારા સ્થાપિત ઈસવીસન અઢારસો અઠ્યાવીસની બ્રહ્મો સમાજને ગણાવી શકાય રાજા રામ મોહનરાએ ઈસવીસન અઢારસો પંદરમાં આત્મીય સભા સ્થાપી અને ઈસવીસન અઢારસો એકવીસમાં સંવાદ કોમુદી નામની પત્રિકા સતી પ્રથા વિરુદ્ધ બંગાળમાં મોટા પાયે ઝુંબેશ ચલાવી તેમની સંસ્થા બ્રહ્મો સમાજના પ્રયત્નોથી ઈસવીસન અઢારસો ઓગણત્રીસમાં વિલિયમ કે સતી પ્રથા વિરુદ્ધ કાયદો કરી તેના ઉપર પ્રતિબંધ ફરમાવ્યો અને સદીઓ જૂના આ અનિષ્ટને દૂર કર્યું એ જ રીતે બ્રહ્મો સમાજના પ્રયત્નોથી જ ઈસવીસન અઢારસો ને ઓગણચાલીસમાં નરબલી પ્રથા અને બાળકીને દૂધ પીતી કરવાની પ્રથા વિરુદ્ધ પણ કાયદા કરવામાં આવ્યા હતા તો આ રીતે એમણે ઘણા બધા પ્રયત્નો કર્યા હતા ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ અ ટૂંકનો લખો જેના છ ગુણ છે એમાં પહેલી ટૂંકનોંધ છે ખેડા સત્યાગ્રહ તો ખેડા સત્યાગ્રહની જે ટૂંકનો છે તે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો આ પ્રમાણે આપણે ખેડા સત્યાગ્રહની ટૂંકનોન છે તે લખી શકીએ અથવા તો તમે યાદ પણ રાખી શકો છો આ વાંચીને ત્યાર પછી બીજી ટૂંક તમને અહીંયા આપવામાં આવેલી છે દાંડી કૂચ વિશે તો દાંડી કૂચ વિષયની જે ટૂંકનો છે એ પણ તમે તમારી સ્ક્રીન ઉપર હાલમાં જોઈ શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ બ માંગ્યા મુજબ જવાબ આપો જેના કુલ ચાર ગુણ છે એમાં પહેલો સવાલ ગાંધીજીએ રોલેટ એક્ટને કાળો કાયદો શા માટે કહ્યો કારણ આપો તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ કાળો કાયદો શા માટે કહ્યો તો એનું સરસ મજાનું કારણ અહીં દર્શાવેલું છે ત્યાર પછી બીજું તફાવત આપો મવાળવાદી અને જહાલવાદી તો મવાળવાદી અને જહાલવાદીનો તફાવત આ પ્રમાણે છે નરમ કે મવાળવાદી વલણને કારણે આ ક્રાંતિકારીઓ એ મવાળવાદી તરીકે ઓળખાયા કઠોર અને ઉગ્ર વલણ ધરાવતા ક્રાંતિકારીઓ જહાલવાદી તરીકે ઓળખાયા દાદાભાઈ નવરોજી ગોપાલકૃષ્ણ ગોખલે ફિરોજ શાહ મહેતા વગેરે મવાળવાદી નેતાઓ તરીકે ઓળખાય છે જ્યારે લાલા લજપતરાય બાળ ગંગાધર ટિલક અને બિપિન ચંદ્રપાલ એ જહાલવાદી નેતાઓ તરીકે ઓળખાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેના આપેલા પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો જેના કુલ આઠ ગુણ છે એમાં પહેલો સવાલ સીતાના વત્સલની ગુફાઓ ક્યાં આવેલી છે તો જવાબ આવશે વિકલ્પ ડ કાંચીપુરમ અને તમિલનાડુમાં બીજું ઇલોરાની ગુફાઓના ચિત્રો કયા કાળ દરમિયાન નિર્માણ પામ્યા હતા તો જવાબ આવશે વિકલ્પ અ ગુપ્ત કાળ ત્યાર પછી ત્રીજું ચિત્રકળા ક્ષેત્રે ટોચનું નામ કોનું ગણી શકાય તો જવાબ આવશે વિકલ્પ બ રાજા વર્મા ચોથું ઇલોરાની ગુફાઓના ચિત્રોના કેન્દ્રમાં કઈ કથાઓ વણાયેલી છે તો જવાબ આવશે વિકલ્પ ક બૌદ્ધ જાતક કથાઓ ત્યાર પછી પાંચમું આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મ પિતામહ તરીકે કોણ ઓળખાય છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ અ રવિન્દ્રનાથ ટાગોર ત્યાર પછી છઠ્ઠું કલાને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ ડ બે સાતમો બ્રિટિશ સરકારે રાજા રવિ વર્માને કયો ખિતાબ આપી સન્માનિત કર્યા હતા તો જવાબ આવશે વિકલ્પ બ કેસરે હિન્દ આઠમો સવાલ કાંગડા શૈલીના મહાન ચિત્રકાર કોણ હતા તો જવાબ આવશે મોલારામ ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ અ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો જેના કુલ ચાર ગુણ છે પહેલો સવાલ ફ્રાન્સે પોતાની વસાહતો ક્યારે ભારત સરકારને સુપરત કરી ભારતમાંથી વિદાય લીધી તો તેર ઓક્ટોબર ઓગણીસો ને ચોપનમાં ફ્રાન્સે વસાહતો ભારત સરકારને સુપ્રત કરી ભારતમાંથી વિદાય લીધી બીજું મહાગુજરાત આંદોલનના મુખ્ય નેતાઓ કોણ હતા તો મહાગુજરાત આંદોલનના મુખ્ય નેતાઓ ઇન્દુલાલ યાજ્ઞિક ભાઈલાલભાઈ બ્રહ્મકુમાર ભટ્ટ વગેરે હતા ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ બ નીચેના જોડકા જોડો જેના કુલ ચાર ગુણ મા પેલું ભારતના કુલ રાજ્યો તો ભારતના કુલ અઠ્યાવીસ રાજ્યો છે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી તો જવાબ આવશે ડૉક્ટર જીવરાજ મહેતા ભારતના પ્રથમ રાજ્યપાલ તો જવાબ આવશે મહેંદી નવાજ જંગ અને ત્યાર પછી ચોથું આપણને આપેલું છે દેશી રજવાડાઓ તો દેશી રજવાડાઓની અંદર આપણે અહીંયા જવાબ લખીશું પાંચસો ને બાસઠ કારણ કે કુલ પાંચસો ને બાસઠ જેટલા દેશી રજવાડાઓ હતા એટલા માટે લખીશું પાંચસો ને બાસઠ ત્યાર પછી પ્રશ્ન નંબર છ નીચેની ખાલી જગ્યાઓ પૂરો જેના કુલ છ ગુણ છે પહેલો સવાલ લોખંડ પોલાદ ઉદ્યોગમાં ખૂબ મોટા પાયે ખાલી જગ્યા જરૂરી છે તો અહીંયા જવાબ આવશે મૂડી રોકાણ કારણ કે જે લોખંડ પોલાદ ઉદ્યોગ હોય છે તેમાં વધારે પડતા પૈસાની એટલે કે વધારે પડતા પૈસા અને ખૂબ જ વધારે રોકાણની જરૂર પડતી હોય છે બીજો સવાલ જાપાનનું એક મહત્વપૂર્ણ કાપડ ઉત્પાદન કેન્દ્ર ખાલી જગ્યા છે તો જવાબ આવશે ઓસાકા ત્રીજું સહકારી ક્ષેત્રનું ઉત્તમ ઉદાહરણ ખાલી જગ્યા છે તો અમૂલ ડેરી ચોથું સનરાઈઝ ઉદ્યોગ ખાલી જગ્યા નામે ઓળખાય છે તો માહિતી ટેકનોલોજી પાંચમું કાગળ ઉદ્યોગી ખાલી જગ્યા આધારિત ઉદ્યોગ છે તો વન આધારિત અમદાવાદને ખાલી જગ્યા તરીકે ઓળખ મળી છે તો જવાબ આવશે ભારતનું માન્ચેસ્ટર ત્યાર પછી પ્રશ્ન નંબર સાત અ નીચે આપેલા શબ્દોની સંકલ્પના સમજાવો જેના કુલ ચાર ગુણ છે આપેલું સાક્ષરતા સાત વર્ષ કે તેનાથી વધુ વયજૂથની કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ભાષા વાંચી લખી અને સમજી શકતી હોય તો તે સાક્ષર કે અક્ષર જ્ઞાન ધરાવતી વ્યક્તિ ગણાય બીજું છે વસ્તી ગીચતા તો પૃથ્વી સપાટીના એકમ ક્ષેત્રમાં વસવાટ કરનારા લોકોની સંખ્યાને વસ્તી ગીચતા કહે છે જેને સામાન્ય રીતે દર ચોરસ કિલોમીટરમાં રજૂ કરી શકાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર સાત બ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જેના કુલ ચાર ગુણ છે એમાં પહેલું ભારતની સરેરાશ વસ્તી ગીચતા બે હજાર અગિયારના વર્ષ પ્રમાણે ત્રણસો ને બેતાલીસ છે તો જવાબ આવશે ખોટું બીજું ઈસવીસન ઓગણીસો નવ્વાણું વિશ્વની વસ્તી છ અબજ હતી તો ખરું ત્રીજું સિક્કિમની વસ્તી માત્ર અગિયાર પોઈન્ટ બાર લાખ છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી ચોથું ક્ષેત્રફળની દ્રષ્ટિએ મધ્યપ્રદેશ દેશનું બીજું સૌથી મોટું રાજ્ય છે તો જવાબ આવશે ખરું ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ અ નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો જેના કુલ ત્રણ ગુણ છે એમાં પહેલો સવાલ દાબાનાળ વિશે માહિતી આપો તો જંગલો કે ઘાસભૂમિના વિસ્તારોમાં ફેલાતી આગને દાવાનળ કહે છે આ આગ શરૂ થયા પછી પવનની દિશામાં આગળ વધવા લાગે છે વળી જંગલના સૂકા ઘાસ પાંદડા તેને વધુ વિસ્તારમાં પ્રસરાવે છે આ દાવાનળ માટે કેટલીક વાર માનવ પ્રવૃત્તિ જવાબદાર છે જેમાં સળગતી બીડી કે સિગરેટનું બુજાવ્યા વિના ફેંકવું પશુ ધરાવનારાઓએ કામચલાવ બનાવેલા ચૂલા બેદરકારીથી ઓલવ્યા વિના જ જતું રહેવું જંગલમાંથી પસાર થતી વીજળી કે ગેસની લાઇનમાં અકસ્માત થતાં જંગલના વિસ્તારોમાં પર્યટકો કે યાત્રિકોની બેદરગારી વગેરે જેવા સંજોગો આ દાવાનળ માટે કારણભૂત હોય છે કુદરતી રીતે આકાશમાંથી વીજળી પડવાથી પણ દાવાનળ ફેલાઈ શકે છે દાવાનળ જે ક્ષેત્રમાં ફાટી નીકળે છે તે વિસ્તારમાં વનસ્પતિ અને વન્યજીવ સૃષ્ટિને ભારે ક્ષતિ પહોંચાડે છે તેના કારણે નાશ પામેલા જંગલને કુદરતી રીતે પુનઃ પૂર્વવત થતાં દાયકાઓ વીતી જાય છે તે વિસ્તારની પર્યાવરણીય સમતુલા ખોરવાય છે આસપાસ આવેલા ગામોને પણ જોખમ ઉભું થાય છે તેને અટકાવવા માટે ત્યાં આસપાસ રહેતા લોકોમાં જાગૃતિ ફેલાવી અને વન વિભાગની કામગીરી વધારે વ્યાપક અને સઘન બનાવી દાવાનળ રોકી શકાય છે આપણા દેશમાં હિમાલયના ઢોળાઓ પરના જંગલો દક્ષિણ ભારતના જંગલોમાં આગના બનાવો નોંધાયા છે ગુજરાતના જંગલોમાં પણ અગાઉ આગ લાગવાની ઘટનાઓ બની ચૂકી છે ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ બ નીચે આપેલા વિધાનોમાં ખોટો શબ્દ છેકી અને સાચું વિધાન લખો જેના કુલ આઠ ગુણ છે એમાં પહેલો સવાલ કુદરતી આપત્તિમાં પૂર કે હુલ્લડનો સમાવેશ થાય છે તો અહીંયા જવાબ આવશે પૂર એટલે હુલ્લડ ઉપર મારી દઈએ બીજું તીડ એક પ્રકારના ખાલી જગ્યા છે પ્રાણી કે કીટક તો એ કીટક છે એટલે પ્રાણી ઉપર છેકો મારીએ ત્રીજું આપત્તિઓના બે કે ચાર પ્રકાર છે તો જવાબ આવશે ચાર એટલે બે ઉપર છેકો મારી દઈએ ચોથું માનવ સર્જિત આપત્તિમાં જ્વાળામુખી કે બોમ્બ વિસ્ફોટનો સમાવેશ થાય છે તો જ્વાળા મુખી ઉપર છેકો મારી દઈએ બોમ્બ વિસ્ફોટ જવાબ આવશે પાંચમું પ્રભાવિત ઉત્તરાખંડ કે રાજસ્થાનનો સમાવેશ થાય છે તો એ જવાબ આવશે ઉત્તરાખંડ છઠ્ઠું ઔદ્યોગિક અકસ્માતમાં ગેસ વળતર થાય તો પવનથી કે પવનની સામે કે વિરુદ્ધ દિશામાં દોડવું જોઈએ તો વિરુદ્ધ દિશામાં એટલે એ જવાબ આવશે સામે ત્યાર પછી નવમું સાતમું જોઈએ ઈસવીસન બે હજાર ઓગણીસ વીસની સાલમાં કોરોના કે મેલેરિયાના પ્રકોપથી અસર ની અસરથી સમગ્ર વિશ્વએ મુશ્કેલી અનુભવી તો કોરોના જવાબ આવશે એટલે મેલેરિયા મેલેરિયા ઉપર છેકો મારી દઈએ આઠમું તીડ પવનની દિશામાં બસો કે ચારસો કિલોમીટર સુધી તેના વેગને આધારે પ્રવાસ ખેડે છે તો બસો કિલોમીટર સુધી એટલે ચારસો ઉપર આપણે છેકો મારી દઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર નવ અ નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો જેના કુલ ત્રણ માર્ક્સ છે એમાં પહેલું સર્વોચ્ચ અદાલત વિશે માહિતી આપો તો સર્વોચ્ચ અદાલત વિશે સરસ મજાની માહિતી અમે સ્ક્રીન ઉપર અહીં જોઈ શકો છો તો આ પ્રમાણે આપણે સર્વોચ્ચ અદાલત વિશે માહિતી લખી શકીએ અહીં ત્યાર પછી પ્રશ્ન નંબર નવ બ મને ઓળખો જેના કુલ છ ગુણ છે આપેલું દેશની બધી જ અદાલતોમાં મારું સ્થાન સૌથી ઊંચું છે તો જવાબ આવશે સર્વોચ્ચ અદાલત બીજું હું લોકશાહી દેશ છું તો જવાબ આવશે ભારત ત્રીજું મારા ચુકાદા સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકાય છે તો અહીંયા જવાબ આવશે વડી અદાલત ચોથું મૂળભૂત હકોના પાલન માટેનો અધિકાર મારી પાસે છે તો જવાબ આવશે સર્વોચ્ચ અદાલત પાંચમું સર્વોચ્ચ અદાલતના દરેક ન્યાયાધીશ હોદ્દો સ્વીકારતા પહેલાં મારી સમક્ષ ભારતના બંધારણ પ્રત્યે વફાદાર રહેવાના અને તેનું રક્ષણ કરવાના સોગંદ લે છે તો જવાબ આવશે રાષ્ટ્રપતિ છઠ્ઠું રાજ્યની બધી જ અદાલતોમાં મારું સ્થાન સૌથી ઊંચું છે તો જવાબ આવશે વડી અદાલત ત્યાર પછી પ્રશ્ન નંબર દસ વિચારો અને લખો જેના કુલ ચાર માર્ક્સ છે પહેલું શિક્ષણથી વંચિત રહેનાર વ્યક્તિને કેવી કેવી સમસ્યાઓ નડતી હશે તો ઉત્તર શિક્ષણથી વંચિત રહેનાર વ્યક્તિને નીચે મુજબ વિવિધ સમસ્યાઓ નડતી હશે નિરક્ષર વ્યક્તિને સારા પગારવાળી નોકરી મળતી નથી તેને આજીવિકા મેળવવા માટે શારીરિક શ્રમનું મજૂરીનું કામ કરવું પડે છે તેથી તેને જીવનભર પૈસાના અભાવની સ્થિતિમાં સુખ સગવડો વિનાનું જીવન જીવવું પડે છે નિરક્ષર વ્યક્તિઓ સમાજમાં મળતા લાભોથી વંચિત રહી જાય છે સામાન્ય નાગરિકોની જેમ જીવન જીવી શકતો નથી છેતરપિંડીના ભોગ બનવું પડે છે મુસાફરી કરવામાં મુશ્કેલીઓ અનુભવવી પડે છે રોજિંદા વ્યવહારમાં જરૂરી એવા નીતિ નિયમોની જાણકારીના અભાવે જો તે કાયદાનું ઉલ્લંઘન કરે તો તેને સજા કે દંડમાંથી માફી મળતી નથી રોજીરોટી મેળવવામાં તકલીફ થાય છે સામાજિક કુરિવાજો અને અન્યાયનો ભોગ બનવો પડે છે અને વાંચવા લખવામાં તકલીફ થાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે સામાજિક કુરિવાજોથી સમાજમાં કઈ રીતે અસમાનતાની ઊભી થાય છે અને કોઈ એક ઉદાહરણ આપી સમજાવો તો સમાજની કેટલીક જ્ઞાતિઓમાં કુટુંબમાં સ્વજનના મૃત્યુ પાછળ બારમા દિવસે જમણવાર રાખવાનો કુરિવાજ પ્રવર્તે છે કુટુંબની આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં કુટુંબની વ્યક્તિઓ ગામના શાહુકાર પાસેથી વ્યાજે પૈસા લાવી અને જ્ઞાતિના રિવાજ મુજબ મોટો જમણવાર કરી અને પૈસાનો દુર્વ્યય કરતા હોય છે આ કુરિવાજ પાછળ દેવાદાર બનેલા કુટુંબો કાયમી ગરીબી ભોગવતા હોય છે પરિણામે તેઓ પોતાના વારસદારોને પણ ગરીબીની ભેટ આપતા જતા હોય છે આમ વંશ પરંપરાગત ગરીબીનો ભોગ બનેલ જ્ઞાતિઓ આર્થિક સમાનતાનો એક દ્રષ્ટાંત બને છે ત્યાર પછી પ્રશ્ન નંબર અગિયાર નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો જેના કુલ છ ગુણ છે પહેલો સવાલ દેશમાં ક્રાંતિથી કયો લાભ થયો છે તો ઉત્તર દેશમાં ક્રાંતિથી દૂધ ઉત્પાદન ક્ષેત્રે કામ કરતા અને દૂધાળા પશુઓનું પાલન કરતા ખેડૂતોને સૌથી મોટો લાભ થયો છે શ્વેત પશુપાલન કરતા ખેડૂતો સ્વાવલંબી આત્મનિર્ભર બન્યા છે તેમની આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે આ ઉપરાંત ગામડામાં સહકારી મંડળીઓ દૂધ એકઠું કરી ને જિલ્લાની મોટી સહકારી ડેરીને પહોંચાડે છે અને ડેરીઓ શહેરોને દૂધ મોકલે છે જેથી શહેરીજનોની દૂધની જરૂરિયાત સંતોષાય છે દાખલા તરીકે અમૂલ અને દૂધસાગર વગેરે ડેરીઓ ત્યાર પછી બીજું જોઈએ સરકારની આવકના સ્ત્રોત કયા છે કોઈ બે સ્ત્રોત અંગે લખો એમાં પહેલું છે આવકવેરો તો પગારદાર વ્યક્તિઓની આવક ઉપર સરકાર કર ઉઘરાવે છે આ ઉપરાંત વેપારી પેઢીઓ અને કંપનીઓના નફા પર તથા તેમના હિસ્સેદારોની આવક ઉપર સરકાર કર ઉઘરાવે છે શેરોના વેચાણથી થતા નફા પર પણ સરકાર કર લે છે બીજું છે જીએસટી તો દેશના વેપાર ધંધામાં વેપારીઓ દ્વારા માલસામાનની ખરીદી અને તેના વેચાણની સેવાઓ પર સરકાર વેપારીઓ પાસેથી કર રૂપે જીએસટી ઉઘરાવે છે જે સરકારની આવકનો એક મોટો સ્ત્રોત છે ત્યાર પછી માનવીની મૂળભૂત જરૂરિયાતો કઈ છે જોઈએ ઉત્તર માનવીની મૂળભૂત જરૂરિયાતો આ મુજબ છે અન્ન વસ્ત્ર અને ઓટલો એ દરેક માનવ માટે મૂળભૂત જરૂરિયાતો છે દરેક વ્યક્તિને પોષક આહાર મળે તન ઢાંકવા વસ્ત્રો મળે અને રહેઠાણ મળે તે પાયાની જરૂરિયાત છે શિક્ષણ આરોગ્ય શુદ્ધ પાણી શુદ્ધ હવા પોષક આહાર તેમજ આનંદ પ્રમોદ જેવા ક્ષેત્રો એ મૂળભૂત જરૂરિયાતો છે દોસ્તો ફરી મળીશું આપણે એક નવા વિષયના પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આપણી આ ચેનલ ઉપર બધા જ વિષયના જે પ્રશ્નપત્ર છે તેમના જવાબો સાથેના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો આપણા ચેનલના પ્લેલિસ્ટ પરથી પણ આ તમામ સોલ્યુશન તમે મેળવી શકશો અને પીડીએફ પણ તમે મેળવી શકો છો તો આ તમામ જે પીડીએફ છે એ પણ તમારા દોસ્તો મિત્રો સુધી તમે જરૂરથી શેર કરજો